નર્મદાની જે જળ સપાટી છે તે ઐતિહાસિક સપાટી વટાવે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. આ જ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અભિષેક પંચાલ. અભિષેક, આપની સાથે નર્મદા નિગમના એમડી પણ જોડાયા છે, શું વિગતો હાલ તેમની પાસેથી મળી રહી છે અભિષેક? ચિત્રા, જે રીતના વાત કરવામાં આવે કે સરદાર સરોવર ડેમની જે ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે અને સરદાર સરોવર નિગમ લિમિટેડના એમડી મારી સાથે છે, ડાયરેક્ટ સીધું તેમની સાથે આપણે વાત કરીશું. સર, ચોક્કસ એક ગર્વની વાત કહેવાય કે આ જે સપાટી હતી તેની ઐતિહાસિક સપાટી, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. પાણીનો સતત આવરો મધ્યપ્રદેશથી ચાલુ છે. ઓંકારેશ્વર ડેમ અને ઇન્દ્રાસાગર ડેમમાંથી લગભગ કુલ મળીને 8 થી 9 લાખ ક્યુસેક પાણી છેલ્લા 24 કલાકથી છોડવામાં આવી રહ્યું છે અને એના કારણે જે આઉટફ્લોનો રેશિયો છે અમારે મેન્ટેન કરવો પડે અને સાથે ભરૂચ શહેર અને 175 જેટલા ગામડાઓ જે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના છે એની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવું પડે. સાથે ભરૂચ કલેક્ટર દ્વારા છેલ્લા 2-3 દિવસથી સતત રજૂઆતો થઈ રહી છે કે ભાઈ તમે ડેમનું પાણી જે છે આઉટફ્લો છે એ ઘટાડો, કારણ કે ભરૂચ શહેરની અંદર અને ગામડાઓની અંદર ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને આજે અને ગઈકાલે એ પૂનમની જે હાઈ ટાઇડ છે એ હાઈ ટાઇડ અગર જો આઉટફ્લોની સાથે મિક્સ થાય તો વધારે સ્થિતિ ખરાબ થાય ભરૂચ શહેરની અંદર. હવે એને ધ્યાનમાં લઈને અમે થોડું પાણીનું સ્તર વધારવાનું નક્કી કર્યું છે, આઉટફ્લો થોડું રિડ્યુસ કર્યું છે અને એના કારણે લગભગ 138 મીટર્સ ઉપર અમે પહોંચ્યા છીએ. સર, કેટલું હજુ 68 મીટર એટલે 68 જે પોઈન્ટ હજુ દૂર છે તો કેટલો સમય સર લાગે એવું લાગી રહ્યું છે? 68 સેન્ટીમીટર જે FRL એટલે ફ્લડ રિઝર્વોયર લેવલ જે હાઈએસ્ટ લેવલ છે સરદાર સરોવર ડેમનું, એ પહોંચતા કેટલો સમય લાગશે એ હું નહીં કહી શકું, કારણ કે એ ઘણા બધા ટેકનિકલ અને નેચરલ ફેક્ટર્સ ઉપર હોય છે. વરસાદ કેચમેન્ટમાં કેટલો થાય, બીજા જે કેચમેન્ટના ડેમ છે ઓંકારેશ્વર અને ઇન્દ્રાસાગર ડેમ એ ડેમોમાંથી કેટલું પાણી છોડવામાં આવે, સાથે ફ્લડ કંટ્રોલની સિચ્યુએશન જે આઉટફ્લો છે અને ડાઉનસ્ટ્રીમના જે વિલેજીસ અને ટાઉન્સ છે એને ધ્યાનમાં રાખીને આપણે કેટલું સંગ્રહ કરવાની જરૂરિયાત ઊભી થાય, કેટલું કરી શકીએ ડેમ સેફટીના બધા પાસાઓને ધ્યાનમાં રાખીને. પણ અમારા પ્રયાસો સતત છેલ્લા 10-15 દિવસથી એ છે કે આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને ડાઉનસ્ટ્રીમના ગામડાઓ અને શહેરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ધીરે ધીરે ડેમની સપાટી વધારીએ, સુરક્ષાના માપદંડોને પણ ધ્યાનમાં રાખીએ. સર, એક એવી વાત આવી રહી છે કે 17 સપ્ટેમ્બરે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને ચોક્કસ રાજ્ય સરકારે તો એક આમંત્રણ આપ્યું છે, તો કેટલી સાહેબ શક્યતા છે કે PM આ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપે? હવે આ બાબતમાં આધિકારિક રીતે મારી પાસે કોઈ કન્ફર્મેશન નથી, પણ આવું થાય તો અમારા સૌના માટે એક સૌભાગ્યનો વિષય રહેશે. સર, કોઈ શક્યતાઓ એવી સેવામાં આવી રહી છે ખરી કે પ્રોટોકોલ તરફથી કંઈક જાણ કરવામાં આવી હોય કે અહીં આવી રહી છે કે PMO તરફથી કોઈ વાત કરવામાં આવી હોય? નહીં, આવી કોઈ જાણતી નથી. સર, જે રીતના મધ્યપ્રદેશની ઉપરવાસનો વરસાદ આવી રહ્યો છે, પાણીની આવક જેવું આપે પણ જણાવ્યું કે વધી રહ્યું છે, તો સાહેબ કોઈક ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું કે લાગી રહ્યું છે ખરું, કારણ કે ઉપરવાસમાં સતત હજુ વરસાદનો ફ્લો ચાલુ છે? હા, એ મેં આપનું ધ્યાન દોર્યું કે ડાઉનસ્ટ્રીમમાં જે નીચેના વિસ્તારની અંદર નર્મદા ડેમ પછી 3 જિલ્લાઓ છે જે પ્રભાવિત જિલ્લાઓ છે અને એ જિલ્લાઓના કુલ મળીને લગભગ 250 જેટલા ગામડાઓ છે અને ખાસ કરીને ભરૂચ શહેર છે જે એન્ડમાં છે. હવે એ ભરૂચની અંદર જ્યારે હાઈટાઇડ થાય, ભરતી થાય, તો અહીંયાથી આઉટફ્લો વધી રહ્યો અને ભરતીથી આઉટફ્લો દરિયામાં ના જાય તો બેકફ્લો થાય અને એના કારણે ભરૂચ શહેરની અંદર ગંભીર પૂરની પરિસ્થિતિ સર્જી ગયેલી છે અને વધુ સર્જાય એવી શક્યતા દેખાય છે. આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને અત્યારે અમે આઉટફ્લો રેઇનફ્લોનો રેશિયો મેન્ટેન કરીએ છીએ અને સાથે ધીરે ધીરે ડેમની સપાટી પણ વધારીએ છીએ ડેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને. ચોક્કસથી તો હતા નર્મદા નિગમના લિમિટેડના MD કે જેમનું કહેવું છે કે જે પાણીનો જે ફ્લો છે તે સતત વધી રહ્યો છે, હવે તેને જ લઈને જે ડેમની જે સુરક્ષા છે તેને લઈને પણ હવે જે તંત્ર છે તે એક એક્શન મોડમાં આવી ગયું છે. ચિત્ર, બિલકુલ આભાર અભિષેક સમક્ષ બાબતની જાણકારી આપવા બદલ. આપની પાસેથી આગળ પણ વધુ અપડેટ લેતા રહીશું. તો હાલ જે રીતે નર્મદા નિગમના MD અહીં વાતચીત કરી કે પાણી વધી જતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, એટલે કે જે રીતે ઇન્ફ્લો થઈ રહ્યો છે તે જ રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને જો આ પ્રકારની બેલેન્સ એક રીતે નહીં રાખવામાં આવે તો પાણીનો ભરાવ અહીં વધી જશે અને નજીકના જે ગામડાઓ છે તેને નુકસાન પહોંચી શકે છે, તેથી પાણી તબક્કાવાર રીતે છોડાઈ રહ્યું છે.